सेकंड नंबर का एग्जांपल कि जीरो तफावत એમાં તમને એમાં પણ આપણે 24 બતાવી છે જીરો તફાવત 8 હોય એવા ઋણ ગુણાકોની જોડી લખવાની છે અહીંયા સમજીધું છે કે તફાવત કેટલો હોવો જોઈએ 8 ધેટ મીન્સ કે આપણે આગળ ગુણાકાર તફાવત એટલે બાકી હવે અહીંયા જુઓ જીરો તફાવત 8 હોય તો આપણે એવા ઋણ ગુણાકો લેવાના છે કે જેની બાદબાકી કેવી થવી જોઈએ 8 હોવી જોઈએ तो जो आया मूलो आया कि एक ऋण गुणांक लो माइनस 3 माइनस माइनस 8 11 जो આપણે શું કીધું છે અહીંયા કે એવા ઋણ ગુણાકોની જોડી લખવાની છે કે જેનો તફાવત કેવો હોય 8 હોય તફાવત એટલે બાદબાકી થશે હવે આપણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ઋણ ગુણાકો તો અહીંયા જે આપણે બે સંખ્યા લઈએ એ બે સંખ્યાઓ હંમેશા કેવી હોવી જોઈએ ઋણ હોવી જોઈએ તો જો અહીંયા તો માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ 11 થઈ જશે હવે જો અહીંયા બાદબાકી થઈ આવે एक प्लस छे एक माइनस छे तो बाकी कितना है तो माइनस 3 प्लस 11 बाकी 11 में से 3 जाए तो कितना रहे 8 रहे मैं तुम्हें हमने कीधु कि જ્યારે આપણે प्लस माइनस माइनस વાળે સ્વરૂપમાં લખીએ છીએ ત્યારે મોટી સંખ્યા આગળ જે સંખ્યા હોય એ આન્સરમાં એની નિશાની આવશે તો અહીંયા જુઓ માઈનસ 3 પ્લસ 11 બરાબર કેટલા મળ્યા 8 પણ કેવા 8 રહે પ્લસ 8 કેમ પ્લસ 8 તો 11 આગળ जवाब હવે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા કે આપણે આન્સર કેવો મળવો જોઈએ પ્લસ 8 મળવા જોઈએ તો તમારે આના જેવી બીજી બે ત્રણ જોડી છાતી કરી બનાવવાની ક્લિયર હવે જો આપણે વારંવાર સૂચના આપું છું કે સંખ્યાઓ અસંખ્ય છે માટે તમે આવી જોડીઓ ગમે એટલી ધારો એટલી બનાવી શકો છો અહીંયા મેં તમને એક્ઝામ્પલ માટે તમને સમજાય કે તફાવત કીધો અને ઋણ ગુણાંક લીધો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા આપણે બે ઋણ ગુણાંકો લેવાના છે અને તફાવત કીધો રાખવાનું છે આપણે પ્લસ 8 રાખવાનું છે તો લખી દેવાનું નીચે કે માટે માઈનસ 3 અને માઈનસ 11 એ એવા બે ઋણ ગુણાંકો છે કે જેનો તફાવત કેવો મળે છે 8 મળે છે ક્લિયર હવે અહીંયા જુઓ સેકન્ડ નંબરમાં છે કે જેનો સરવાળો માઈનસ 5 હોય એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક લખો હવે અહીંયા આપણે શું કીધું છે કે જેનો સરવાળો માઈનસ 5 હોય તો આપણે અહીંયા આન્સરમાં શું લખવું પડશે માઈનસ 5 લખવું પડશે તો શું કરીશું આ માટે તો કે અહીંયા હું લખી દઉં કે માઈનસ 12 પ્લસ 7 સરવાળો લાવવાનો છે તો અહીંયા આપણે શું થયું તો કે માઈનસ 12 પ્લસ 7 કરું તો મને કેટલા મળશે આન્સર માઈનસ 5 ક્લિયર મળે છે અહીંયા જો માઈનસ 5 મળ્યો અહીંયા તો અહીંયા આપણે શું કીધું છે એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક લખવાના છે એટલે લખીએ તો ઋણ ગુણાંક શું હશે તો કે -12 ઋણ ગુણાંક અને 7 ધન ગુણાંક છે એ એવા ગુણાકોની જોડી છે કે જેનો સરવાળો કેવો છે -5 છે હવે બીજું લઈએ તો કે -7 + 2 એના બરાબર કેટલો થશે -5 તો આ મારો ઋણ ગુણાંક કયો છે -7 છે અને ધન ગુણાંક કેવો છે 2 છે અહીંયા આપણે કીધું છે લખી દેવાનું આમાં કે -12 એ ઋણ ગુણાંક છે અને 7 એ ધન ગુણાંક છે અહીંયા નીચે લખો કે -7 એ ઋણ ગુણાંક છે તો એ ધન ગુણાંક છે માટે એનો સરવાળો કેવો મળે આપણે -5 તો ક્લિયર હવે આ વસ્તુમાં જુઓ ધ્યાન તમારે શું રાખવાનું છે ખાલી સંખ્યામાં જોવાનું છે તફાવત કેવો છે કે સરવાળો કેવો છે હવે જો સીમા તમને આપ્યું છે કે જેનો તફાવત -3 હોય એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક લખો હવે તફાવત તમને -3 કીધો છે અને આપણે ઋણ ગુણાંક અને ધન ગુણાંક બંને લખવાના છે તો ધ્યાન રાખો અહીંયા તો જુઓ એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક બંને લખીશું તો જુઓ અહીંયા -3 શું લેવા
पावर और ये आंसर आपसे माइनस 3 एम की जोड़ी बराबर है ऐसे तो ये जो माइनस 5 माइनस माइनस 2 बाकी सब कम અહીંયા સુધી પૂછે કે જેનો તફાવત આપણે કેટલો મળવો જોઈએ માઈનસ 3 એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક કરવાના છે તો અહીંયા હું શું લખીશ કે માઈનસ માઈનસ 5 માઈનસ 5 કૌંસમાં રહેશે માઈનસ માઈનસ 2 તો શું થઈ જશે માઈનસ 5 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 3 એમ પણ લખાય માઈનસ 1 માઈનસ માઈનસ 2 अथवा माइनस वन माइनस टू इक्वल टू करते गया माइनस थ्री और ये खास तरह से अपन से आपको तब आप अपने मानो से और इसको ले जैसे मान लो कि अपन आंसर मर से एक तो ले लो कि सात माइनस लेंगे माइनस माइनस फोर कर देंगे तो माइनस सात प्लस फोर इक्वल टू माइनस थ्री दे दिया इन शॉर्ट में ध्यान पूरा किस वापरे कि तफावत कितना बड़ा हो जुड़ी आपने माइनस थ्री यानी तभी गमित है संख्या ने जोड़ी बनाई सो बच्चे निशानी को नहीं होगा जुड़ी है तो के माइनस में तो आप नंबर टू मार ए बी सी क्लियर तो मैं जब रकम में जब मार दियो छह प्रमाणित है दर्श देगा वो रुणपूर्णांक मात्र रुणपूर्णांक को मार दिया हुआ है तो मात्र रुणपूर्णांक को दर्शा तो जे एवं मार दो छह प्रमाणित बाकी बी और सी बनने वाला रुणपूर्णांक और एक बजुपूर्णांक बनने आगे कंपलसरी दर्शाना है ऐसे दर्शाना दैट मींस कि तुमने जे जोड़ी बनाई छे એમાં તમને એવું સમજણ પડે કે માઇનસ 12 છે ઋણ પૂર્ણાંક છે અને 7 છે ધન પૂર્ણાંક છે તો આપણે શું લખીશું અહીંયા તો કે ઋણ 12 માઇનસ 12 ઋણ પૂર્ણાંક છે અને 7 એ ધન પૂર્ણાંક છે એટલું લખો તો પણ ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 3 આ જોડી માં સમજણ પડે છે લખવામાં લખીશું તો ચાલે આપણે એટલું માત્ર કે માઇનસ 12 અને 7 અથવા તો માઇનસ 12 એ ઋણ પૂર્ણાંક છે સાથે ધન પૂર્ણાંક છે આ એવી એક પૂર્ણાંકની જોડી છે કે જેનો તફાવત આપણે કેટલો મળ્યો છે સોરી જેનો સરવાળો મળ્યો છે માઈનસ 5 ક્લિયર એ પ્રમાણે આપણે લખી શકીએ હવે જોઈએ આપણે કે આપણે કીધું છે દાખલા નંબર 3 માં કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ માઈનસ 40 10 અને 0 છે અને ટીમ બી ના ગુણ 10 0 અને માઈનસ 40 છે તો કઈ ટીમના ગુણ વધુ છે એટલે આપણે જોવું પડશે પછી આપણે કીધું છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ હવે અહીંયા મેં આપણે આ વસ્તુ કરવા માટે આપણે શોધવું શું પડશે તો કે ટીમના ટોટલ ટીમના ગુણ તો બે ટીમ કઈ છે તો અહીંયા લખીએ ટીમ એના ગુણ તો જુઓ અહીંયા ટીમ એના ગુણ કેટલા છે તો કે માઈનસ 40 પ્લસ 10 પ્લસ 0 હવે અહીં તમે જુઓ માઇનસ 40 પ્લસ 10 તો કેટલા થશે તો કે માઇનસ 30 આયા હવે જોઈએ આપણે ટીમ બીના ગુણ હવે ટીમ બીના ગુણ તમને કેટલા આપ્યા છે તો કે 10 પ્લસ 0 પ્લસ માઇનસ 40 તો આ પણ શું થશે 10 માઇનસ 40 તો બાદબાકી કરી પણ નિશાની કોની મોટી સંખ્યાની તો આ પણ કેટલા મળે આપણને માઇનસ 30 હવે અહીંયા તમે જોઈ શકો છો કે ટીમ એ અને ટીમ બી બંનેના સરવાળા કેવા મળે આપણને સરખા મળ્યા ભલે અહીંયા ક્રમ ઉલટાયા છે પણ સરવાળા બંને કેવા મળ્યા છે સરખા મળ્યા છે તો અહીંયા આપણે કીધું છે તો આપણે શું લખીશું અહીંયા એટલે માટે બંને ટીમના ગુણ સમાન છે એટલે કે માઈનસ 30 છે ક્લિયર આ વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા કે ટીમ એ ના ગુણ કેટલા છે તો કે માઈનસ 40 પ્લસ 10 પ્લસ 0 છે અહીંયા સરવાળો કેમ લીધો છે તો આપણને શું કીધું છે કઈ ટીમના ગુણ વધુ છે તો આ બધી ટોટલ વસ્તુ શોધવી હોય તો ત્યાં સુધી આપણે શું કરીએ છીએ હંમેશા સરવાળો જ કરીએ છીએ માટે અહીંયા મેં શું કર્યો છે સરવાળો હવે જુઓ અહીંયા ટીમ એ ના ગુણ છે માઈનસ 40 પ્લસ 10 પ્લસ 0 તો અહીંયા માઈનસ 40 સત્તા 10 સત્તા 0 એટલે 10 સત્તા 0 એટલે 10 થવાના માઈનસ 40 પ્લસ 10 બરાબર કેટલા થઈ ગયા માઈનસ 30 બાદમાં કે એક પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટી સંખ્યાની સેમ ટુ સેમ હવે અહીંયા જુઓ ખાલી જસ્ટ અહીંયા ક્રમ ઉલટાયો છે આ સમજવાની વસ્તુ છે કે અહીંયા તમને કીધું કે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ શું આ વસ્તુ
વસ્તુ આપણે કહી શકીએ તો અહીંયા જુઓ કે કોઈ પણ ક્રમ એટલે કે અહીંયા ક્રમ હોય તો એક ચાંસની કે 10 આવી ગયા 10 ની કે 0 આવી ગયા 0 ની જગ્યાએ ખાલી 40 ધેટ મીન્સ કે ક્રમ આપણો ઓલરેડી ફૂલ થઈ ગયો છે તો પણ પરિણામ કેવું મળી શકે આપણે સરખું માટે આપણે શું લખી શકીએ કે હા આપણે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાને ઉમેરી શકીએ આપણે અહીં લખી દેવાનું હા આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ ઉમેરી શકાય ને આપણે હમણાં પણ ક્યાં નિયમ કોઈ પણ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યાને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં ક્લિયર હવે જુઓ આપણે દાખલા નંબર 4 આપ્યો છે કે 4 માં તમને કીધું છે કે આપેલા વિધાન માટે સાચા બને તેમ ખાલી જગ્યાઓ ભરો હવે અહીંયા મિત્રો આ શું છે તો કે આ છે એક દાખલો સિવાય પછી તમારે ફરીથી કરવાનું જેટલું કે આદર ક્રમનો નિયમ ગુણધર્મનો નિયમ એ બધું જે મેં તમને ભણાવ્યું એના પરથી જ આપણે ગયો છે હવે અહીંયા શાંતિથી સમજો પહેલા કે પહેલું છે કે -8 -5 + 8 = -8 + 3 તો પહેલું શું હશે જુઓ આ બંને પૂર્ણાંક સંખ્યાઓ હશે વચ્ચે શું નિશાની છે સરવાળાની તો કયો નિયમ લાગુ પડશે તો કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો થશે આ તો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો એના વિશેનો ગુણધર્મ શું હતો તો કે ગમે તે ક્રમમાં થઈ શકે ધેટ મીન્સ કે -5 + 8 = -8 + 5 થાય આમ લખી શકાય આમ સમજો તમે અહીંયા કે -5 + -8 છે કૌંસમાં ફરતો હા ક્લિયર અહીંયા -5 + -8 = -8 તો અહીંયા શું આવશે કૌંસમાં -5 થઈ જશે આમ થઈ ગયો આપણો ક્રમનો નિયમ સરવાળા માટેનો a + b = b + a ક્લિયર તો તમારે લખી દેવાનું ઉપર પહેલા દાખલામાં કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં થઈ શકે છે માટે -5 + -8 = -8 + હવે ત્યાં શું આવશે -5 તો પહેલો શું આવે આપણો ક્રમનો ગુણધર્મ થશે પહેલો ખબર પડી ગઈ આમાં જો સેકન્ડમાં છે કે -53 + શું કરો તો તમને -53 ના એની એક સંખ્યા મળે સેકન્ડ વસ્તુ છે જો હવે તમને સમજાયું કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું હશે તો કે 0 તો પૂર્ણાંક સંખ્યામાં આપણે શું ઉમેરીએ તો આપણને એની એક સંખ્યા મળે તો આપણને ખબર છે મિત્રો કે સરવાળા માટેનો તટસ્થ ઘટક શું છે તો કે 0 છે માટે આપણે -53 માં 0 ઉમેરીશું તો આપણને એની એક સંખ્યા મળશે ક્લિયર અથવા તો હવે જો અહીંયા 17 + 5 = 0 હવે મેં તમને હમણાં સમજાવ્યું કે જે સંખ્યા આપણને આપી હોય એની એક સંખ્યાની વિરોધી સંખ્યા લઈ લઈએ તો આપણને એનો સરવાળો કેવો મળે 0 મળશે તો 17 છે તો અહીંયા મારે કેટલા લખવા પડે ખાલી જગ્યામાં -17 તો અહીંયા શું લખશો તો લખવાનું તમારે અહીંયા કે બે વિરોધી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 મળે છે ક્લિયર હવે જુઓ અહીંયા જુઓ અહીંયા શું કીધું છે કે જૂથ આપ્યું છે 13 + -12 જૂથ પૂરું થાય છે પ્લસ આ જગ્યા બરાબર હવે અહીંયા તમને પૂર્ણ કરે તો જૂથ આપ્યું છે કે 13 + 12 + -7 તો હવે જુઓ કે એ બી સી માટે આપણે સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ લઈએ છીએ તો અહીંયા જુઓ a + b + c તો અહીંયા શું આવશે કે -7 ક્લિયર તો આ કયો ગુણધર્મ લાગુ પડશે અહીંયા જૂથનો સેમ ટુ સેમ અહીંયા પણ એમ છે જુઓ અહીંયા કે -4 + 15 + -3 તો અહીંયા શું આવશે -3 આ શું થઈ ગયો જૂથનો ગુણધર્મ તો અહીંયા તમે સાચા વિધાન વિધાન સ્વરૂપે પણ તમે લખી શકો છો તો પહેલાનો શું લખશો તો કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં થઈ શકશે બીજાનો લખશો તો કે શું હશે પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરતા તેનું તે જ પૂર્ણાંક મળે છે તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે બે વિરોધી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 0 મળે છે અહીંયા લખવાનું આપણે કે
અને વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે સંખ્યા લેવાની વાત કરી, હવે જો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, એક્ઝામ્પલ નંબર 4 સુધી આપણે મતલબ કે 1.3 1.2 સોરી આપણે 1.2 ક્લિયર કર્યું. હવે નેક્સ્ટ આવશે કે સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતે સરવાળા બાદબાકી ગુણાકાર કરી શકીએ એના વિશે આપણે થોડું જોઈએ. તો હવે આપણે જોયા પછી મિત્રો આપણે થોડાક પોઈન્ટ્સ યાદ રાખીશું. તો જો અહીંયા તો અહીં આપણે એટલી વસ્તુ સમજી ગયા છીએ કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક હોય. સપોઝ એક્ઝામ્પલ તરીકે લો કે બે ધન પૂર્ણાંકો તો 3 × 5 એ શું છે? તો બે ધન પૂર્ણાંકો છે તો એનો ગુણાકાર કેવો મળે? હંમેશા આપણને ધન મળે. ધેટ મીન્સ કે અહીંયા જો ઉદાહરણ તરીકે લો કે 3 × 5 એ બંને શું થયા? ધન પૂર્ણાંકો થયા. તો એનો ગુણાકાર હંમેશા કેવો કીધો છે આપણને? તો કે ધન પૂર્ણાંક મળે તો 15. હવે જુઓ બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર મતલબ કે બે ઋણ પૂર્ણાંકો એટલે -3 × -2 લઈએ તો કેટલા મળશે આપણને? 6. કેમ 6? તો જુઓ આપણી જે માઇનસ માઇનસ હંમેશા કેવા થશે? પ્લસ. હવે આપણે શું કરતા હતા કે જ્યારે સરવાળા માટે આપણે શું કરતા હતા? તો કે મોટી નિશાની આગળ જે હોય નિશાની મૂકતા હતા, પણ ગુણાકાર માટે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. હવે ધ્યાન રાખો એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે. અહીંયા મૂળ કે 3 × 2 તો અહીંયા શું મળશે મને? આન્સર -6. પછી ત્યાં આપણે નાની સંખ્યા મોટી સંખ્યા જોવાની નથી. ગમે તે બે સંખ્યા હોય તેની મોટી હોય કે નાની હોય, ધ્યાન રાખીશું કે એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય તો એનો ગુણાકાર હંમેશા આપણને ઋણ પૂર્ણાંકમાં જ મળશે. મતલબ કે માઇનસમાં જ મળશે. સરવાળા જેમ લે કે મોટી સંખ્યા હોય તો જ આપણે માઇનસ ની સાથે જો કે પ્લસ હોય તો પ્લસ થી આ બાય એવું થશે નહીં. હવે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે. એકી સંખ્યા ધેટ મીન્સ કે 1, 3, 5 આ બધી સંખ્યા હોય. સપોઝ કે અહીંયા લખ્યું હોય ને કે 3 × -2 × 1 તો ગુણાકાર હંમેશા માણસામાં મળશે તો કે ઋણ પૂર્ણાંકમાં જ મળશે. એવી રીતે બેની સંખ્યા સપોઝ કે અહીંયા બે સંખ્યા એટલે -2 × -2 હોય તો કેટલા મળે? 4. -3 × -3 × -3 તો આ બેની સંખ્યા થઈ તો હંમેશા મને આન્સર સેવા મળશે ધન પૂર્ણાંકમાં મળશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3, 5 એવી સંખ્યા એકી સંખ્યા હશે તો ઋણ કેમ રહેશે? તો કે 3 છે કોઈ પણ 3 સંખ્યા હોય એમાં 1 માઇનસ માઇનસ હોય તો શું રહેશે? એમાં તો 1 માઇનસ તો બાકી રહેવાનું માટે શું થશે? હંમેશા ઋણ પૂર્ણાંક અને બેકી સંખ્યા હંમેશા આપણને ધન પૂર્ણાંકમાં મળે છે. કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથેનો ગુણાકાર હંમેશા આપણને જેવો મળે છે 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે અથવા કોઈ પણ પૂર્ણાંક હોય એનો 0 સાથે ગુણાકાર લઈએ તો હંમેશા આપણને કેવો મળે છે? 0. તો આ કેટલા વસ્તુ મિત્રો તમે તમારી નોટબુકમાં લખી લેજો અને આ વસ્તુ તમારે યાદ કરવાની છે. આપણે કાલના વિડીયો આપણે જોઈશું તો કે સંખ્યા રેખાની મદદથી આપણે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ વસ્તુ આપણે કાલે જોઈશું. આજે આપણે 1.2 સુધી ક્લિયર કર્યું છે એમાં આ એક્ઝામ્પલ બધા જ ગુણધર્મો આવી ગયા છે. એ વસ્તુ આપણે જોઈશું. ખાલી વિભાજનનો નિયમ બાકી છે એ વસ્તુ આપણે કાલે લઈ લઈશું. ઓકે, તો આટલી વસ્તુ આપણે દરેક ડિવિઝન કરીને આવીશું અને વ્યવસ્થિત રીતે નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ કામ આપણે ગણી દઈશું. ઓકે.